21 तारीख को होने वाले स्थानीय चुनावों में बस कुछ ही दिन बचे हैं। ऐसे में हर पार्टी की तरफ से काफी हर्ष और उल्लास के साथ तैयारी चल रही है। इसी बीच शिवपुरी लक्ष्मी नारायण मंदिर के आसपास के क्षेत्रों में कांग्रेस के उम्मीदवार वार्ड नंबर 18 से चिराग जवेरी और साथी उम्मीदवारों ने जनसंपर्क रैली का आयोजन किया। चिराग जवेरी जब वहां गए तो वहां उन्होंने स्थानीय निवासियों से काफी प्रतिसाद मिला। साथ ही उन्होंने कहा है कि भाजपा के प्रति लोगों के मन में काफी आक्रोश है और उन्होंने ऐसा भी कहा है कि 24 घंटे 108 की तरह कांग्रेस पार्टी ने मांझलपुर में विकास की राजनीति की है और इस क्षेत्र में हमने सड़क, ड्रेनेज और लाइट की सुविधाएं भी उपलब्ध करवाई है। आज अमे शिवपुरी लक्ष्मी नारायण मंदिर नी आजूबाजू ना विस्तार में फेरी नी शुरुआत करी छे अने तमे लोको पण जोई सको छो के जे रीते लोको सामे चालीने खाली अवाज सांभळीने मळवा आवी रह्या छे अने जे उत्साहथी अमारो उत्साह वधी रह्या छे ए बतावे छे के आजे लोकोनी अंदर एक छूपो आक्रोश छे भारतीय जनता पार्टी माटे के जे बेरोजगारी, मोंघवारी आ बधी जे मुसीबतो ऊभी थई छे अने कोरोनामां लोको थयेला हैरान परेशान अने जे हजार हजार रुपया मास्कनो दंड अने जे रीते लोको परेशान थई गया एनो एक आक्रोश लोकोना मोढ़ा पर देखाय छे अने सामे चालीने अमने कहे छे के अमे तमारी पेनल ने जीताड़ीशू, तमने चोक्कस मत आपी दईशू, एटले के एमनामां छूपो गुस्सो एमना दिल में सरकार प्रत्ये देखाई रह्यो छे अने अमारे तो लोकल बात छे के जे रीते अमे 24/7 108 माफक आ मांझलपुर विस्तारनी अंदर विकासनी राजनीति करी छे। अमे आ विस्तारनी अंदर लगभग 19 करोड़ करता वधारेना रोड बनाया, 12 करोड़ करता वधारेनी गटर अने गटरनी इम्प्रूवमेंट कर्युं, 7 करोड़ रुपयानी वरसादी गटरो करी, लगभग 8,000 થી 9,000 નાની LED લાઇટો કાઢીને તમામ વિસ્તારોમાં, સોસાયટીઓમાં અને વસાહતોમાં મોટી LED નાખી અને લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરીને અને કામને જ મહત્ત્વ આપ્યું કે જે કહ્યું એ કર્યું અને તેમજ કહેશો એ કરીશું। અમે જ્યારે ગ્રુપ મિટિંગો કરીએ છીએ ત્યારે પણ 500-500, 700-700 માણસની મેદની ઉમટે છે અને એક જ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના જે કોર્પોરેટરો છે, જે કલ્પેશભાઈને એ લોકો કોરોનાની મહામારીની અંદર ખોવાઈ ગયા હતા, 5 વર્ષમાં અમે એમનું મોડું નથી જોયું, એ કોઈ દિવસ અમારી મુસીબતમાં ઊભા નથી રહ્યા અને આ વિસ્તાર પ્રત્યે જે ઉદાસીનતા દાખવી છે અને લોકસંપર્ક રાખ્યો નથી એનો લોકોમાં આક્રોશ છે અને સાથે સાથે એમનો ભૂતકાળ વર્તમાન જોઈને લોકો શરમ અનુભવી રહ્યા છે કે અમારો જનપ્રતિનિધિ જે છે એ ગોળીબાર કરે, જેલમાં ગયેલો હોય, પાયજામો કાઢી નાખે એવો પ્રતિનિધિ હોય, ત્યારે લોકોએ મન મનાવી લીધું છે કે આ વખતે અમારે આવો પ્રતિનિધિ જોઈએ નહીં, એકવાર ભૂલ થઈ બીજી વાર ભૂલ કરીશું નહીં, ત્યારે ચોક્કસ અમને ખાતરી છે કે અમે કરેલા કામો, અમે રાખેલા લોકોનો સંપર્ક, અમે લોકોના સુખ દુઃખમાં બનેલા ભાગીદાર અને માંઝલપુર વિસ્તારને આખા વડોદરાના 19 વોર્ડમાં 1 નંબર બનાવ્યો છે, જેના માટે લોકો અમને સાથ સહકાર આપે છે અને ખાતરી આપે છે કે આ વખતે આ વિસ્તારની અંદર તમારી પેનલને અમે ચોક્કસ વિજયી બનાવીશું એવી અમને અહીંયા ધારણા આપી રહ્યા છે। રોડ, પાણી, રસ્તા, ગટરની ચૂંટણી છે, આની અંદર કેન્દ્ર લેવલને કે સરકારને કોઈ લેવા દેવા નથી, આની અંદર ખરેખર સંપર્ક સીધો કોર્પોરેટર જોડે હોય છે। તો આજે જે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, જે 3-3 ભાજપના કોર્પોરેટર હતા, એમના છેલ્લા 5 વર્ષમાં કોઈ નગરમાં દેખા દીધા નથી, કોઈ નગરમાં એક પણ કામગીરી નથી કરી। આજે અમે જ્યારે જ્યાં પણ જ્યાં મિટિંગ કરવા જઈએ છીએ તો ત્યાં સ્વયંભૂ 500 થી 1,000 માણસો મિટિંગમાં જોડાઈ જાય છે અને અમને બાંયધરી આપે છે કે આ વખતે અમે તમને જંગી બહુમતી જીતાડીશું। પણ આ લોકો જ્યારે પણ મિટિંગ કરવા જાય છે ભાજપના કાઉન્સિલર બધા, તો ત્યારે ત્યાં કોઈ પણ આવતું નથી, ગણ્યા ગાંઠ્યા 5 થી 6 જણ હોય છે કે જે એમના પોતાના જ કાર્યકરો હોય છે। હાલમાં એ લોકો નગરોમાં હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે કે ભાઈ કે આવો જમો, તો અમને ત્યાંથી બધા કહેવા આવે છે કે ભાઈ અમને જમાડવા, હમણાં આ લોકો બોલાવે છે કે જમવા બોલાવે છે, નગરે લોકો પ્રોગ્રામ કરે છે જમવાના, પણ નગરોવાળા એક વસ્તુ કહે છે કે તમે હમણાં અમને જમવા બોલાયા છે, પણ તમે જ્યારે કોરોના કાળ હતો ખરેખર ત્યારે અમને તમારી જરૂર હતી, ત્યારે તમે ક્યાં ગયેલા? તો ખરેખર એ લોકો જે 500-1,000નું માણસો જમવાનું કરાવે છે એ પણ બગડે છે, એ લોકોને બ્રિજના નીચે નહીં, આ જે પેલા રસ્તા પર જે લોકો ઊંઘતા હોય એ લોકોને આપવા જવા પણ જવું પડે એવી પરિસ્થિતિ થાય છે।
માંડ 25-50 જણ લોકો ત્યાં જમવા જાય છે, એ પણ એમના જે ખરીદેલા કાર્યકરો હોય છે એ જ હોય છે, બાકી બીજું જનતામાંથી કોઈ જવા તૈયાર નથી. આ વખતે જનતા આપણે પોતાનું સ્વાભિમાનની પડી છે, એ લોકો આ ચૂંટણી કોઈની બીજાની ચૂંટણી નથી, આ જનતાના સ્વાભિમાનની ચૂંટણી છે. આજે આ સ્વાભિમાન જનતાનું જાગી ગયું છે, હવે એ લોકો કોઈના ભરમાવાથી કસ્સામાં આવે નહીં, એ લોકો કોઈના ખાવા પીવાના વાયદામાં નહીં આવે. એ લોકો હવે એક જ વસ્તુ જુએ છે કે 5 વર્ષમાં એમના વચ્ચે કોણ રહ્યું છે, કોણે એમના પડખે એમના સુખ દુઃખમાં સાથ સહકાર આપ્યો છે, એ લોકોને જ લોકો જંગી બહુમતી ચીટાડશે એવી એ લોકોએ બાયદારી આપી છે. અમને એક જ વસ્તુ કે છે, તમારે અમારાથી આવવાની જરૂર નહીં, તમે તમારા ત્યાં પ્રચાર કરો, અમે સ્વયંભૂ નીકળીને 21મી તારીખે જબરજસ્ત મતદાન કરીશું અને તમને લોકોને જીતાડીશું. ભારત માતા કી જય, જય ભારત. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.